ચાલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે આજે આપણે બેંક સાથેના પત્ર વ્યવહારમાં, મિત્રો, આજે આપણે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમની સુવિધા મેળવવા માટેનો પત્ર. તો અત્યારે આપણે, તમને ખબર છે કે વર્તમાન સમયમાં ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ, અત્યારે કેશલેસ ટ્રાન્ઝેક્શન, નાણાં વગરનું ટ્રાન્ઝેક્શન, કેશલેસ ટ્રાન્ઝેક્શનનો સરકાર પ્રોત્સાહિત કરે છે. તો તમે જ્યારે આવું કેશલેસ ટ્રાન્ઝેક્શન મેળવવા માંગો, એની સુવિધા જે તમે મેળવવા માંગો છો, તો તમારે બેંકની અંદર એપ્લિકેશન કરવી પડે, પત્ર લખવો પડે. યાદ રાખજો, પત્ર આપણે અહીંયા સમજાવીએ છીએ, ખરેખર તમે બેંકમાં જશો તો એમાં નિયમ ફોર્મ હશે કે ભાઈ તમારે એટીએમની સુવિધા જોઈએ છે. દરેક બેંકની અંદર એનો પોતાનો ફોર્મ અલગ અલગ હોય, એ ફોર્મ તમને આપે, ફોર્મ ભરી નાખો, તમારી સહી કરી નાખો, એટલે તમને એટીએમની સુવિધા મળે, ડેબિટ કાર્ડની સુવિધા મળે, ક્રેડિટ કાર્ડની સુવિધા મળે. આપણે અહીંયા ભરવાના ભાગ રૂપે પત્ર કરીએ છીએ, માટે આપણે પત્ર કહીએ છીએ. તો મિત્રો, તમારે તમારી બેંકમાં ખાતું છે તો તમારે બેંક તમને ક્રેડિટ ઉપર, તમારી પ્રતિષ્ઠા ઉપર ઉધાર માલ ખરીદવાની સગવડ આપે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ. ડેબિટ એટલે અમુક પૈસા ઉધાર આપે, ડેબિટ ઉધાર, ક્રેડિટ તમારી પ્રતિષ્ઠા ઉપર તમે અમુક ખરીદી કરી શકો, કે તમારે એની પૈસા જમા કરવાના. એટીએમની સુવિધા, એટીએમ એટલે કે અત્યારના યુગમાં બધા માણસો આપણે એટીએમનો ઉપયોગ કરીએ છીએ, ઓટોમેટિક ટેલર મશીન, એનો ફૂલ ફોર્મ કે તમે તમારા ખાતામાંથી ગમે ત્યારે પૈસા ઉપાડી શકો. તમારા ખાતામાં તમારે પૈસા ઉપાડવા હોય તો તમને એટીએમની સુવિધા, એટીએમ કાર્ડ તમારે લેવું પડે. એટીએમ કાર્ડથી તમે ગમે ત્યારે પૈસા વિથડ્રો કરી શકો. તો મિત્રો, હવે તમારે જ્યારે આ પત્ર લખો છો, ત્યારે પત્ર લખતી વખતે પહેલા તો જે એના ખાતેદાર હોય એના નામ લખવાનું, એક્સ વાય ઝેડ, ટૂંકમાં એના ખાતેદાર છે એનું નામ તમારે પહેલા પડમાં લખવાનું, એક્સ વાય ઝેડ. જે નામ લખો એની સામે એના મોબાઈલ નંબર, આપણે એના મોબાઈલ નંબર જે હોય તે તમારે લખવા. મોબાઈલ નંબરની સાથે તમે એના કોઈ લેન્ડલાઈન નંબર હોય એ લખી શકો, એની કોઈ ફરજિયાત નથી. હવે તમારું સરનામું, સરનામું લખો. સરનામું તમને આપ્યું હોય તમે કોઈ પણ લખી શકો. માની લો કે આપણે રાજકોટનું ન આપ્યું હોય તો તમને તમારું એડ્રેસ લખવાની પણ જરૂર છે. અહીંયા આપણને આપે ધારો પણ લખું કાલાવર રોડ, કાલાવર રોડ, રાજકોટ, બરાબર છે. પછી આપણે એના જે પિનકોડ નંબર આવે, પિનકોડ નંબર અહીંયા લખવાની, તારીખ, તમે પત્ર કઈ તારીખે લખો છો એ તારીખ લખવાની. એક્સ વાય ઝેડ નામ લખ્યું, મેં કાલાવર રોડ પણ નાખ્યું. વિસ્તારનું નામ હોય તો વિસ્તારનું નામ તમે લખી શકો છો, બરાબર છે. રાજકોટ સિટીનું નામ રાજકોટ, તારીખ. હવે આટલું લખ્યા પછી તમારે પત્ર લખવાનો છે. મેં જેને પત્ર લખવો છે આની એક્ઝેક્ટ નીચે આવવું જોઈએ, તમારે આની બરાબર લખવાનો અને આ લાઈનની બરાબર સામે મેનેજર શ્રી, બેંકમાં મેઇન છે એ મેનેજર જ આવશે, એમાં કોઈ પ્રશ્નો નથી. તમારી બેંકનું નામ માની લો કે આપણા બેંક આપણને આપી દઈએ, યુકો બેંક, યુકો બેંક તમને આપી છે. યુકો બેંક તમારે એનો રોડ આપ્યો હોય એની બ્રાન્ચમાં ત્યાં લખ્યું છે. અહીંયા આપણે રાજકોટનું કરીએ છીએ, રાજકોટમાં યુકો બેંકમાં લખો. અહીંયા આપણે લખવાનું કે ત્રિકોણ બાગ, ત્રિકોણ બાગ, ફરીથી કહું છું, સરનામામાં તમને છૂટ જ છે, ત્રિકોણ બાગ અને રાજકોટ,
આપણા પિન કોડ નંબર જે હોય આટલું લખો પછી તમારે વિષય કરવાનો. તમે પત્ર શું કામ લખો છો? ઉપર આપણે લખેલું છે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ એટીએમ ની સુવિધા મેળવવા માટેનો પત્ર. આજે હવે કોઈ જણાવી જશે તમારો વિષય ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ એટીએમ સુવિધા માટેનો પત્ર. એટીએમ ની સુવિધા મેળવવાનો પત્ર. તમારે બેંકમાંથી તમારે આ સેવાઓ જોઈએ છે, ડેબિટ કાર્ડની સુવિધા ક્રેડિટ કાર્ડની સુવિધા અને એટીએમની સુવિધા. તમારે જે જે સુવિધાઓ જોઈએ છે એ સુવિધાઓના નામ લખી અને પત્ર લખવાનો. હવે અહીંયા લખવાનો અને નીચે સાહેબ શ્રી માન મોચક સંબોધન આપો આટલું કરવાનો. હવે આપણો પહેલો પેરેગ્રાફ જેને આપણે પ્રસ્તાવના સામાન્ય પ્રસ્તાવના પછી આપણો પત્રનો બીજો વચ્ચેનો ભાગ આવે મધ્ય ભાગ અને ત્રીજો ભાગ આવે સમાપન. તો દરેક પત્રમાં એક જ ફોર્મેટ છે, પ્રસ્તાવના મધ્ય ભાગ સમાપન. સમાપન કરો અને નીચે લખવાનું છે આભાર. આભાર સાથે પત્રને પૂર્ણ કરવાનો અને લખવાનો આપનો વિશ્વાસ. તમારી જે બેંકમાં સહી હોય એ સહી તમારે કરવી પડે. હવે મિત્રો જો ખાસ ધ્યાન આપજો, તમે એક આ સામાન્ય પત્ર છે. હવે તમને પ્રશ્ન થાય કે હવે પ્રસ્તાવનામાં શું લખો? અમુક બાબત એવી હોય છે કે જેટલી તમે તમારી મૌલિકતા સભર લખશો ને એના માર્ક તમને વધુ મળશે. તમારા જયારે પેપર ચેક કરવામાં આવે છે ત્યારે લોકો અમે કોઈ ચેક કરતી વખતે તમારી ટેક્સ્ટ બુક લઈ ન બે. ગુજરાતી ભાષામાં જ પત્ર લખવાનો હોય એટલે આપણે આપણી મૌલિકતા સભર પત્ર લખશો તો તમને વધુ સારા માર્ક આવશે. હું તમને ઉદાહરણ કહું લખું પ્રસ્તાવના. તો બેંકમાં જયારે કોઈ પણ સુવિધા લ્યો તો તમારે પ્રસ્તાવમાં લખવું પડે કે હવે હું છેલ્લા 5 વર્ષથી આપણી બેંકમાં મારા બચત ખાતા નંબર આટલા છે. આપણે બચત ખાતા નંબર 11 આપણે રાખવાના, એસબીઆઈમાં 11 આપણા નંબર હોય કે ભાઈ હું છેલ્લા 5 વર્ષથી આપણી બેંકમાં મારા બચત ખાતા નંબર 8 છે અને મારા તમામ આર્થિક વ્યવહારો એ તમારી આપની બેંકમાં કરવામાં આવે છે આટલું પ્રસ્તાવનામાંથી. પછી એ પત્ર કોઈ પણ ન હોય, બેંકને તમે પત્ર લખો એટલે પ્રસ્તાવના બધામાં હોય તમને પત્રમાં માર્ક કવર કેમ કરવો એ તમે શીખો. પ્રસ્તાવના બધામાં હોય કે લખવાનું, પ્રસ્તાવમાં કે પેપર નહીં કરવાનો. ક્લિયર? શું કહેવાનું કે છેલ્લા 5 વર્ષથી હું આપની બેંકમાં ખાતું ધરાવું અને મારા બચત ખાતા નંબર 8 છે, મારા તમામ આર્થિક વ્યવહારો આપની બેંકમાં થાય છે. હમણે કે આ પ્રસ્તાવના એ પછી બેંકના પત્રમાં કોઈ પણ હોય પ્રસ્તાવના હોય. હવે મધ્ય ભાગ, મધ્ય ભાગ એટલે શું એ તમને કહો કે મધ્ય ભાગમાં તમારે પેલા તમારો વ્યવસાય કહેવાનો. તમારો વ્યવસાય શું છે એની માહિતી આપવાની. બોલો બરાબર જણાવે મધ્ય ભાગે બધે માર્ગ તમારા વ્યવસાયની માહિતી આપો કે ભાઈ હું ફલાણો આ વ્યવસાય કરું છું, કાપડનો બિઝનેસ કરું છું, હોલસેલનો બિઝનેસ કરું છું, કરિયાણાનો બિઝનેસ કરું છું, સ્ટેશનરીનો બિઝનેસ કરું છું, એક્સ વાય ઝેડ કે ભાઈ હું આ વેપારી આ બિઝનેસ કરું છું અને મારો માલ સામાન છે એ આપણે ગુજરાત અથવા રાજકોટ રાજકોટ જિલ્લો રાજ્ય ફેરમાં મોકલું છું. પરિણામે વેપારો રોકડની ખરીદી કરો, વ્યવસાયની માહિતી આપો. તમારે કહેવાનું કે રોકડનું જોખમ, તમે પૈસા રોકડા લઈ જાઓ એમાં જોખમ હોય. તમારે માલ ખરીદવો હોય તો રોકડા પૈસા આજે બધી વખતે રાખો, જોખમ હોય. આ જોખમના કારણે તમે પત્ર શેના માટે લીધો? તો કે મને આપને બેંકમાંથી ડેબિટ કાર્ડની સુવિધા આપો, ક્રેડિટ કાર્ડની સુવિધા આપો અને એટીએમ કાર્ડ છે એની પણ સુવિધા છે તે આપવામાં આવે. એટલે કે જો મને નાણાકીય વ્યવહાર નાણાકીય વ્યવહારમાં સરળતા આવે
સરળતા માટે સરળતા રહે તેની માગણી કરવાની, તેવી માગણી કરવી કે તમે તમારા વ્યવસાયની માહિતી આપી, સાથે કીધું કે રોકડ વ્યવહારમાં આ જોખમ છે કે દર વખતે રોકડા પૈસા આને રાખીને ફરવું એ જોખમ કહેવાય, પૈસા ખોવાઈ જાય, પડી જાય, ક્લિયર? પણ એના બદલે સમાપનમાં તમારે હરણ લઈ લેવાનો કે પૈસાની સલામતી રહે અને આપણો ડેબિટ કાર્ડ એટીએમ કાર્ડ છેલ્લા મૂકી દેવાનો, આ બેને ભેગા જોડી દેવાના. એટલે તમારે ડેબિટ કાર્ડ એટીએમ કાર્ડ ક્રેડિટ કાર્ડ જે કઈ તમારે જરૂરિયાત હોય આ આપણી બેંક તરફથી જો મને આપવામાં આવે તો અમને ખૂબ જ સરળતા રહેશે. અમારા વિધંધાકીય વ્યવહારો છે એ અમે સરળતાથી કરી શકશું. એના માટે તમારે જે કઈ દસ્તાવેજોની જરૂર પડશે તમે કેશો એ પ્રકારના દસ્તાવેજો અમે બેંકમાં રજૂ કરશું. પછી આભાર અને છેલ્લે આપનો વિશ્વાસ હોય તમારી સહી. કેવી સહી કરવાની? જે તમારી બેંકમાં સહી હોય એ પ્રકારે. અહીંયા મેં એક્સ વાય ઝેડ નામ લખ્યું, એક્સ વાય ઝેડ. તો મિત્રો વિચાર કરો, આ તમારો 5 લાખનો પત્ર હોય તો હાઉ સિમ્પલ ભાષામાં સમજાઈ રહી છે. આ રીતે તમારો પત્ર છે એ લખવો જોઈએ. તો પત્ર વ્યવહાર છે ને એ બહુ ઈઝી છે, અતિ સરળ છે, કારણ કે એમાં આપણે આપણી રીતે ફેરફાર કરીએ છીએ. એસપી હોય, એસપીના પાઠ હોય ને, એમાં કલમો હોય, એના નિયમો હોય, એમાં આપણે આપણી રીતે ફેરફાર કરીએ ન થાય. એમાં જે કીધું હોય એ તમારે લખવું પડે, ચોપડી માં એવું લખવું પડે. જ્યારે અહીંયા કદાચ તમારો તમારો ફેરફાર થઈ ગયો તો એમાંથી માર્ક તમારા કટ ના થાય. એટલે મોટા મોટો મિત્રોનો ફાયદો જાય કે આની અંદર તમે સારામાં સારું લખી શકો, માર્ક તમને સરસ પડે. અને બીજું તમે એક ધ્યાન રાખવાનું કે તમારો પત્ર છે ને એકદમ ડેકોરેટિવ રાખવાનું, છૂટું છૂટું લખવાનું. આ સરનામું આવી રીતે, પછી સામે મોબાઈલ નંબર, કોને પત્ર લખો છો, આ જોવાનું કે આ બધું એક લાઈનમાં હોવું જોઈએ, સીધે સીધી લાઈનમાં જવું જોઈએ, બરાબર છે? આ જેને પત્ર લખો એની પછી વચ્ચે આવી જાય વિષય, જેના માટે પત્ર લખો લખવાનો સાહેબ છે પ્રસ્તાવના. મિત્રો આના આ રીતે તમે જો પત્ર લખો, તમે ગમે એમ પત્ર લખો ને ગમે એમ પત્ર લખાવી દે, અમે તમે શીખવા જઈ ગયું થોડું ધ્યાન આપો. 5 લાખના પત્રમાં ગેરેન્ટેડ બોલું તમને 4 માર્ક તો આવે આવે ને આવે જ. માટે જ આપણા શિવસેના આપણે સેલું કહીએ છીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.